બધાનું હું શૈલેષ ઝોલા આપ સર્વનું નવા લેક્ચરમાં સ્વાગત કરું છું. દાખલા આપણે લાસ્ટ લેક્ચરમાં અન્યોન્ય પ્રયુક્તના અને આત્મપ્રયુક્તના ગણેલા છે, એ દાખલા આપણે આગળ વધારશું. બરાબર છે, રકમ તમારી સ્ક્રીનની સામે છે અને તમે જો ચાહો તો જાતે પણ દાખલો ગણી શકો છો. બરાબર, રકમ વાંચી આપણે. R1 ત્રિજ્યાની મોટી રિંગના કેન્દ્ર પર R2 ત્રિજ્યાની રિંગ ગોઠવેલી છે. અહીં R1 ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન R2, એટલે મોટી રિંગ છે ત્રિજ્યા બહુ મોટી છે અને નાની રિંગની ત્રિજ્યા બહુ નાની છે. તો તંત્રનું અન્યોન્ય પ્રયુક્તો શોધો. બંનેના આટા અનુક્રમે N1 ને N2 છે. એક આપણે મતલબ શું કહે છે, એક N1 આટાની R1 ત્રિજ્યાની મોટી રિંગ છે, એના સેન્ટર પર ખૂબ જ નાની R2 ત્રિજ્યાની અને N2 આટાની એક રિંગ ગોઠવેલી છે. તો આપણે આત્મપ્રયુક્તો શોધવા છે. કામ કરીએ, આપણે ડાયાગ્રામ દોર દઈએ. આ મોટી રિંગ થઈ ગઈ, મોટી રિંગ જેને ના આપું છું 1 નંબર, અને એના સેન્ટર પર આવી એક નાનકડી રિંગ છે. આવા ઘણા બધા આટા છે. બરાબર છે, આ થઈ ગઈ નાની રિંગ જેને ના આપું 2 નંબર. બરાબર છે, તો મારે શોધવાનું છે તંત્રનું અન્યોન્ય પ્રયુક્ત. હું શું કરીશ, મોટી વસ્તુમાંથી હું પ્રવાહ પસાર કરીશ અને એના કારણે નાની વસ્તુ પર કેટલું ફ્લક્સ ઉત્પન્ન થાય એ શોધીશ. પછી કરી બેનો ભાગાકાર તો મને શું મળશે, અન્યોન્ય પ્રયુક્ત મળી જાય. તો લખાશે એમ બરાબર નાની રિંગ સાથે સંકળાયેલું ફ્લક્સ છેદમાં પેલી મોટી રિંગનો પ્રવાહ. લખી દો ગુજરાતીમાં, નાની રિંગ નું કુલ ફ્લક્સ, કુલ ચુંબકીય ફ્લક્સ ના છેદમાં મોટી રિંગનો પ્રવાહ. સિમ્પલ વસ્તુ છે, મોટી રિંગનો પ્રવાહ. તો મારે શોધવું શું પડે, શોધવું એ પડે કે નાની રિંગ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે. તો વિચારીએ આપણે, નાની રિંગ સાથે સંકળાયેલું ફ્લક્સ બરાબર શું આવશે, નાની રિંગના આટા ગુણ્યા નાની રિંગનો એરિયા ગુણ્યા મોટી રિંગનું ચુંબકીય ક્ષેત્ર. બરાબર ને, કે જેમાંથી પ્રવાહ પસાર થશે એ ઉત્પન્ન કરશે. અને મોટી રિંગનું સેન્ટર જે છે એ સેન્ટર પર જ નાની રિંગ આવી હશે, કારણ કે નાની રિંગ ઘણી નાની છે, નાની રિંગ ઘણી નાની છે એટલા માટે એના સેન્ટર પર જ આવી છે. બરાબર, B1 ઇન્ટુ વિચારો રિંગ માટે મોટી રિંગ માંથી પ્રવાહ પસાર થાય છે તો મોટી રિંગના સેન્ટર પર બી ક્યાં છે, અંદર તરફ હશે. તો બી ક્યાં છે, અંદર તરફ છે. નાની રિંગનો એરિયા એ 2 ક્યાં છે, બહાર તરફ છે. બી છે ખૂણો કેટલો, 0 અથવા 180 થયો છે. કોસ થીટા બરાબર 1 લખતા નથી આપણે. તો ફ્લક્સ આવશે કેટલું, N2A2B1 કેટલું આવશે, N2A2B1. આટા N2 છે, એરિયા કેટલો, ચલો લખી રાખો. એરિયા શું આવશે, નાની રિંગનો એરિયા, એની ત્રિજ્યા આપી R2, તો એરિયા કેટલો આવશે, πR2 છે. કેટલો એરિયા આવશે, πR2 છે. તો માટે લખાશે ફ્લક્સ બીજી રિંગનું બરાબર શું આવશે, અહીંયા N2πR2²B1. એક વસ્તુ મળી ગઈ મને, હજી આમાં ઘટે છે B1. શું ઘટે છે, B1 ઘટે, B1 શોધવું પડશે. B1 શું છે, મોટી રિંગના કારણે, મોટી રિંગના પ્રવાહના કારણે મોટી રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબક ક્ષેત્ર. લખું છું, અહીંયા દોરું છું. આ મોટી રિંગ છે, એની દિશા કેટલી છે, R1 છે. માટા કેટલા, N1 છે. એમાં પ્રવાહ કેટલો છે, I1 છે. તો વિચારો, તમને યાદ છે રિંગના કેન્દ્ર પર ચુંબક ક્ષેત્ર, યાદ કરો, રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. B1 બરાબર શું આવશે, બોલો, μ0 μ0 ni/2r પરથી, યાદ છે ને, μ0 ni/2r પરથી મૂક્યા કિંમત માટે B1 બરાબર, મોટી રિંગ માટે μ0 રાખે, μ0 n આવશે, n1 i આવશે, i1 અને 2 એમનેમ આવશે અને r આવશે r1. આ વસ્તુ કેમ કીધું, અહીંયા તમારો છેલ્લો આન્સર આવી જશે. બરાબર છે, તો માટે આવશે 5 ટોટલ બીજી રિંગ, એટલે ટૂંકમાં નાની રિંગ બરાબર શું આવશે, આ πN2R2² રાખો એમને, B1 શું આવશે, B1 આવશે આટલું, μ0N1I1 ના છેદમાં શું આવશે, 2R1 થઈ ગયું. બરાબર, સિમ્પલ છે. I1 ક્યાં જતું છેદમાં, મને એમ મળશે કે નહીં મળે, માટે લખાશે એમ બરાબર 5 2, એટલે બીજી રિંગનું કુલ ફ્લક્સ છેદમાં પેલી રિંગનો પ્રવાહ I1 બરાબર શું આવશે, એ આપણે ટૂંકમાં I1 વગરનું પદ લખવાનું છે. તો કે વસ્તુ લખીએ તો અહીંયા આવશે પાઈ, પછી લખીએ N1 N2 μ0, પછી આવશે R2² ઇન્ટુ આવશે R1. થઈ ગઈ વાત પૂરી, આવડે કે ન આવડે, સિમ્પલ દાખલો જો, કેટલો ઇઝી દાખલો છે. દાખલા આવા પૂછાય છે ભાઈ, ઇઝી છે, ખાઈ છે નહીં. બરાબર છે, અને કન્ટિન્યુઅસલી લાસ્ટ લેક્ચરમાં પણ આપણે દાખલા આવા ગણેલા અને આ લેક્ચરમાં આપણે દાખલા આવા ગણવાના છીએ, એટલે હવે તો દાખલા તમને આવડી જ જવા જોઈએ. બરાબર છે, અલગ અલગ સિસ્ટમ તમને સમજાવું છું, અલગ અલગ સિસ્ટમ લઈને તમને સમજાવું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે સોલેનોઇડ જોયેલું, પછી ચોરસ જોયું, પછી લંબચોરસ જોયું, આજે જોયું 2 રિંગ. બરાબર છે, તો આટલું આવડી ગયું તો ગમે દાખલાનો આવડી જાય, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનો અને આત્મપ્રયત્નનો. બરાબર છે, આગળ વધીએ આપણે. ઓકે ચલો આપણે આગળ વધીએ. મસ્ત દાખલો છે, એકદમ ઇઝી દાખલો. ચલો શું કહે છે જો, તો આપણે લાસ્ટ લેક્ચરમાં સોલેનોઇડ જોયેલું, પછી ચોરસ જોયું હતું, પછી લંબચોરસ જોયું હતું, હમણાં આપણે જોયું રિંગો જોઈ અને એક બાકી ટોરોઇડ બાકી છે. બરાબર, ટોરોઇડ ભણી લઈએ, લગભગ ઘણા બધા દાખલા આવી ગયા. ચલો જોઈએ આપણે શું કહે છે જો, એક ટોરોઇડની વર્તુળાકાર રિંગની, ટોરોઇડ તમે કીધું તો મેંદુ વડું, યાદ રાખવાનું, ટોરોઇડ આવે એટલે મેંદુ વડું આવે. બરાબર ને, એક ટોરોઇડની
वर्तुळाकार રિંગની અંદરની ત્રિજ્યા R1 છે. મેં ખાલી અહીંયા દોર્યું છે ટોરોઇડ, પછી આપણે એમાંથી અહીંયા જવાનું છે. પહેલા આપણે આ સમજવાનું છે, પછી આપણે આ ભાગ સમજવાનો છે. મેં ઓલરેડી દોરી નાખી છે આકૃતિ તમને સમજાવવા માટે, બરાબર છે? ચાલુમાં દોરવી ના પડે એટલે. તો જુઓ, એક એક ટોરોઇડ છે. ટોરોઇડ એટલે શું થાય? એક આખી બંગડી જેવું, બરાબર છે ને? કંગન કંગન જેવું યાદ રાખવાનું. આવું તમે વિચારી શકો છો, આ ટોરોઇડ છે, બરાબર છે? આ જે અંદરની ત્રિજ્યા છે ને, અંદરની ત્રિજ્યા એ કેટલી આપી? R1 આપી. ટૂંકમાં આ સેન્ટર છે, નહીં ત્રિજ્યા અંદરની ત્રિજ્યા આપણને આરવી આપી. તથા રિંગની જાડે તૂટી છે. જો આ રિંગની જાડે હશે, ટોરોઇડ એક જાડે હોય, મેંદુ વડું તો મેંદુ વડું કંઈક જાડે હશે. આ જાડે અને આ જાડે કહેવાય. આ જાડે આપી તૂટી, કેટલી આપી? તૂટી આપી. ખુશ પડાય ન પડે તો એક રિંગ માની લ્યો. આ રિંગ છે, બરાબર, જે ટોરોઇડનું કામ કરશે. આ રિંગની અંદરની ત્રિજ્યા કેટલી છે? R1 છે. અને રિંગની જાડે તૂટી છે. ખુશ પડાય ન પડે, ખાસ સમજો. તૂટી શું છે? આ એનું સેન્ટર છે. તો આ સેન્ટરથી લઈને આ સુધીનું અંતર R1 છે, અને નવું અંતર તૂટી છે, બરાબર? ટૂંકમાં જાડે તૂટી છે. દોર્યું થજો, આ અંદરની ત્રિજ્યા R1 છે, અને આ જાડે તૂટી છે. આટલું કીધું છે. આગળ વધીએ. અહીં R1 ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન તૂટી, મતલબ શું? સોરી, R1 ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન ટી છે, બરાબર? ટૂંકમાં રિંગની જાડાઈ જે છે એ ઘણી નાની છે. રિંગની જાડાઈ ઘણી નાની છે એવું કહે છે. ક્વેશ્ચન આગળ લખે છે, આ ટોરોઇડ પર N આટાનો તાર વિટાળી આઈ પ્રવાહ પસાર કરવામાં આવે તો ટોરોઇડનું આત્મ પ્રેરકત્વ. જો ભાઈ, અહીંયા ખાલી એક જ ગુજરું છે, બે ગુચલા નથી. બે ગુચલા હોય તો આવે અન્યન્ય પ્રેરકત્વ. અહીંયા ખાલી એક જ ગુજરું, તો મતલબ શું આવશે? આત્મ પ્રેરકત્વ શોધવાનું છે. તો પહેલા આપણે સમજીએ રિંગ વિશે, ટોરોઇડ વિશે. હજી આપણે ગુચલું માનું કે વિટાળ્યું નથી, તો શું મતલબ થશે? આ ટોરોઇડની અંદરની ત્રિજ્યા, ધારો કે R1 છે, કેટલી છે? R1 છે. માનો કે ટોરોઇડની બહારની ત્રિજ્યા, ટૂંકમાં આટલી, આ ત્રિજ્યા છે R2, કેટલી છે? R2. તો વિચાર કરીને કે R2 બરાબર શું આવશે? R1 પ્લસ 2T. સિમ્પલ, હું એમ કહું, આ જે રિંગ છે એની અંદરની ત્રિજ્યા R1 છે, બહારની ત્રિજ્યા R2. તો R2 બરાબર શું આવે? અંદરની ત્રિજ્યા પ્લસ જાડે. સિમ્પલ. તો ટોરોઇડની, ધારો કે ટોરોઇડની અંદરની ત્રિજ્યા છે R1, ટોરોઇડની બહારની ત્રિજ્યા છે R2. R2 બરાબર શું આવશે? R1 પ્લસ 2T. આ કેમ જોઈએ છે? હમણાં તમને કહું છું, આનું લખવાનું કારણ શું? તમને કહું છું તો R1 પ્લસ 2T. આપણે સમજ હમણાં ભણ્યા કે R1ની કિંમત T કરતા બહુ 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 મોટી છે. તો જો આ જાડાઈ છે કેવી હશે? નાની હશે. તો લગભગ જે ટોરોઇડ છે, આમે થોડું જાડું દોર્યું છે, દોરું જાડું છે સમજાવવા માટે. એ છે કેવું? એકદમ બદલાવું એક છે. આ અંદરની ત્રિજ્યા આ થઈ ગઈ બહારની ત્રિજ્યા. ટૂંકમાં બહુ જ પતલું ટોરોઇડ, બહુ જ પતલું છે એવું સમજો, બરાબર છે? લખ્યું છે. પરંતુ અહીં R1 ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન ટી હોવાથી આપણે જે આ ટૂટી છે ને, એને R1 માં નાખીએ કે ના નાખીએ, ટૂંકમાં એડ કરીએ કે ના કરીએ, બહુ જ્યારે ફરક પડશે નહીં પડે. તો લગભગ ટોરોઇડની બહારની ત્રિજ્યા પણ કેટલી આવશે? R1 જ આવશે. તો વિચારો, એવું ટોરોઇડ મને મળી ગયું કે જેની અંદરની ત્રિજ્યા પણ R1 છે અને લગભગ બહારની ત્રિજ્યા પણ R1 જ છે. તો હું શું માનીશ? આ ટોરોઇડની અંદરની ત્રિજ્યા કે બહારની ત્રિજ્યા, અથવા સિમ્પલ ટોરોઇડની ત્રિજ્યા છે R1. કેટલી માનીશ હું? ટોરોઇડની ત્રિજ્યા R1. આવું લખાય નહીં, કારણ કે આપણે તૂટીને અવગણી નાખ્યું. આવું ન લખી શકો ક્યારે? જો R1ની સરખામણીમાં તૂટી બહુ નાનું ના હોત, મોટું હોત, તો આપણે લખત આ લખવું પડત, R1 પ્લસ તૂટી લેવું પડત. પણ અહીંયા કન્ડિશન આપી છે, તો આપણે અપ્લાય કરીએ તો અહીંયા R2 છે, બહારની ત્રિજ્યા અંદરની ત્રિજ્યા લગભગ સરખી, કેટલી હશે? R1 હશે. તો ટોરોઇડના પરિઘની લંબાઈ કેટલી હશે? વિચારો, ટૂંકમાં ટોરોઇડ એક રિંગ બની ગઈ. શું બની ગઈ? એક રિંગ બની ગઈ. એ રિંગ એટલે ત્રિજ્યાની, R1 ત્રિજ્યાની એક રિંગ બની ગઈ. ટોરોઇડ આ કેસમાં R1 ત્રિજ્યાની રિંગ જ લાગે. વિચારો, આટલી જાડે, બહુ નાની જાડાઈ છે. એટલે ટૂંકમાં ટોરોઇડની પરિઘની લંબાઈ આવશે 2πR1. હવે શું કર્યું આપણે? આ ટોરોઇડ પર વિટાળી દીધું એક ગુચળું, એક તાર વિટાળી. શું બનાવ્યા? ગુચલા બનાવ્યા. આ ગુચલામાં કેટલા આટા? N આટા છે. વિચારો, આ ગુચલામાં N આટા છે. થોડુંક તમારું ભેજું કામે લગાડો. મને એમ કહો, માનો કે એક રિંગ છે, સપોઝ કે આ રિંગ લઈ લો, આ રિંગ પર હું વાયર વિટાળું છું. કેવો વાયર? ગોળ ગોળ વાયર વિટાળું છું. વિચાર કરો, તમને ખાલી એક જ ગોળ આટા જોવાનો છે. આવા કેટલા આટા છે? એક આટો, બીજો આટો, ત્રીજો આટો, ચોથો આટો. આપણે આ પ્રમાણે આખો તાર જો મેં વિટાળવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર, આપણે વિટાળેલો છે. તમારે ખાલી એક જ આટો જોવાનો છે. જો આ આટો ખાલી આટલો જ જોવાનો છે. વિચારો, આટલો આટો જોવાનો છે. તો આ આટાને આપણે સામે જોશું, આવું લાગશે કે નહીં લાગે? આટાનો વિચારો, માનો કે એક આટો છે. આ આટો એ ક્યાં વિટવાળેલો હશે? જાડાઈની ફરતે, ટોરોઇડની જાડાઈની ફરતે એક આટો છે. એ આટાને તમે સામે જોશો ને તો આવું લાગશે, ગોળાકાર આટો. કેવો લાગશે? ગોળાકાર આટો. વિચાર કરીને કે આ ગોળાકાર આટાની વ્યાસ કેટલો છે? તૂટી જેટલો, બરાબર ને? કારણ કે આ તાર ક્યાં વિટાળ્યો છે? સોલેનોઇડની જાડાઈ પર, સોરી ટોરોઇડની. વિચાર કરો ને ભાઈ, આમ આપણે તાર વિટાળી આખો આમ, તો આ જાડાઈ કેટલી હશે? તૂટી જેટલી. કેટલી હશે? તૂટી જેટલી. જાડાઈ તૂટી જેટલી છે. તો આ જે આટો બન્યો, એક આટો, એ એક આટાનો વ્યાસ કેટલો છે? તૂટી જેટલો. એ એક આટાની ત્રિજ્યા કેટલી હશે? ટી જેટલી. ખરાબ ખબર પડે કે ન પડે? ખાસ ખબર પડવી જોઈએ. તો મને એમ કહો, આ એક આટાનું ક્ષેત્રફળ કેટલું હશે? πr² સૂત્ર કયું આવશે? πr² પરથી. અરે ભાઈ, આ જે આપણે તાર વિટાળીએ છીએ, ક્યાં વિટાળીએ છીએ? ટોરોઇડની જાડાઈ પર વિટાળીએ. ક્યાં વિટાળીએ છીએ? ટોરોઇડની જાડાઈ પર. તો માનો કે આપણે આમ ગોળાકાર તાર વિટાળો. શું વિટાળો? ગોળાકાર તાર વિટાળો, બરાબર છે? તો ગોળાકાર તારની ત્રિજ્યા કેટલી હશે? ટી જેટલી. કારણ કે સોલેનોઇડની જાડાઈ તૂટી છે, દેખાય છે? સોલેનોઇડની જાડાઈ તૂટી છે. તો જે તાર વિટાળો હશે, જે તાર વિટાળો હશે, એ તારનો વ્યાસ તૂટી હોય તો તારની ત્રિજ્યા કેટલી હોય? ટી જેટલી હોય કે ન હોય? તો વિચાર કરીને કહો, એ તારનું એક અથવા એ આટાનું
ક્ષેત્રફળ કેટલું હશે? 35 સ્ક્વેર. સર આને જરૂર ક્યાં પડશે? આ બધું કેમ તમે ભણાવો છો? ધીમે ધીમે બધી ખબર પડી જશે. હવે આપણે આવે ક્વેશ્ચન પર. તમને ખબર પડી ગઈ ટોરોઇડ કેવું છે? જે ટોરોઇડ છે ત્રિજ્યા કેટલી છે? R1 જેટલી. અને પરિઘીટો છે 2πr1. એમાં જે આટા વીંટાળેલા છે એમાં એક આટાનું ક્ષેત્રફળ કેટલું છે? π t² આ ત્રણ વસ્તુ તમને સમજાવવા માટે આટલી બધા ગુટ કરી. હવે આપણે શોધીએ ટોરોઇડ સાથે સંકળાયેલું આત્મપ્રયત્વ અલગ પેજમાં. તો વિચાર કરીને કહો, આત્મપ્રયત્વ એનું સૂત્ર શું આવે? L = કુલ ફ્લક્સ છેદમાં પ્રવાહ. બસ આ જ વસ્તુ છે. કુલ ફ્લક્સ છેદમાં પ્રવાહ શોધી નાખો તો મને શું મળે? ટોરોઇડનું આત્મપ્રયત્વ L મળી જશે. તો મારે શોધવું શું પડે? મારે શોધવું એ પડે કે ટોરોઇડ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું. તો કામ કરું, ડાયાગ્રામ દોરી નાખું પાછો. ભાઈ બહુ સારો નથી દોરતો હું, બરાબર છે? તમને ખબર જ છે મારું વર્તુળ કેવું થાય છે. આ પ્રમાણે ટોરોઇડ બનાવેલું છે, બરાબર? આપણું ટોરોઇડ બનાવેલું છે. તો ના બનાવે તો સારું હોત, બરાબર ને? તો ચલો, કુલ કેટલા આટા છે? આમાં કુલ N આટા છે. ચલો એક આટાનું વિચારો, એક આટાનું ક્ષેત્રફળ વિચારો ફટાફટ. એક આટાનું ક્ષેત્રફળ કેટલું હોય? હમણાં ભણ્યા આપણે π t² ને, એટલું છે π t² તો કુલ કેરિયા કેટલો? માટે કુલ ક્ષેત્રફળ કેટલું આવશે બોલો? N π t² કેટલું આવશે? N π t², બરાબર ને? અથવા આનું શોધવું તો આમ શોધી મૂકો સૂત્ર, ફાઈ ટોટલ બરાબર શું આવશે? NBA cos θ. આમાં cos θ કેટલા હોય? એક હોય. કારણ શું? કારણ કે તમને ખબર છે કે ટોરોઇડના કેસમાં બી ક્યાં હોય? બી હશે એની અક્ષ દિશામાં. આ રીતે આ પ્રમાણે બી હશે અક્ષની ડાયરેક્શનમાં, ટૂંકમાં વર્તુળાકાર દિશામાં બી હશે. અને એરિયા ક્યાં હશે? એ જ હશે. એરિયા આમાં સીધો જ હશે, એટલા માટે બે જનો ખૂણો થશે 1. સોરી, થીટા થાય 0, cos θ થાય 1. તો સૂત્ર મૂકી દઈએ ફાઈ ટી, તો ફાઈ ટોટલ બરાબર સૂત્ર શું? ચલો એન કેટલા આટા એન રાખીએ. બી કેટલા હશે? ચલો ટોરોઇડના કેસમાં બી કેટલું હોય? લખો ટોરોઇડ માટે બી, ટોરોઇડ માટે બી, બી બરાબર શું સૂત્ર આવે? μ₀ ni. પણ એમાં તમને યાદ છે એન શું લખવાનું? યાદ કરો, એન શું હતું? μ₀ ni શું હતું? N/L (I). L શું લેવાનું? L લેવાનું 2πr. અને આ આર લેવાનું એની સરેરાશ ત્રિજ્યા. શું લેવાની? સરેરાશ ત્રિજ્યા. પણ અહીંયા આપણે સાબિત કર્યું કે ટોરોઇડની ત્રિજ્યા જ R1 છે, એટલા માટે વિચાર કરો. આ પદ મૂકવા માટે મેં આટલી માથાકોટ કરી. મારે એમ કિંમત મૂકવી પડે L = 2πr. આમાં આર શું હોય? R1 હોય હકીકતે. સોરી, ત્રિજ્યા આર શું હોય? R1 + R2/2 હોય. શું હોય? R1 + R2/2. તમે યાદ કરો, ચેપ્ટર નંબર 4 ભાઈ ભણાવેલું છે આ બધું. રિવિઝન જેને કર્યું હોય એને કરેક્ટ યાદ આવે કે આ બધું શું બોલું છું. તો ટોરોઇડના કેસમાં સૂત્ર શું આવશે? બીનું બી બરાબર સૂત્ર આવે, બી બરાબર સૂત્ર આવશે μ₀ ni/2πr. આમાં આર શું લેવાનું? આર લેવાની સરેરાશ ત્રિજ્યા. સરેરાશ ત્રિજ્યા મતલબ કે એની અંદરની ત્રિજ્યા પ્લસ બહારની ત્રિજ્યા ભાંગ્યા 2 લેવું પડે. પણ આપણે ખબર છે અહીંયા અંદરની ત્રિજ્યા R1 છે અને બહારની ત્રિજ્યા લગભગ R1 જ છે. તો સરેરાશ ત્રિજ્યા શું આવશે? R1 જ આવશે. તો વિચાર કરીને કે ટોરોઇડની લંબાઈ શું આવશે? 2πr1. તો સીધી લખી નાખું 2πr1, બરાબર છે? આ પદ લખવા માટે મેં આ વસ્તુ શોધી. ખબર પડી ગઈ આ વસ્તુનું કારણ શું છે? મારે આ પદમાં કિંમત મૂકવી પડે. તો લખી નાખું છું 2πr1, બરાબર. તો મને એક બી મળી ગયું. ચલો શું મળી ગયું? મને બી મળી ગયું. આ બી ની કિંમત ક્યાં મૂકશું? આપણે અહીંયા મૂકશું, અહીંયા ફાઈ ટીમાં. મૂકીએ ફાઈ ટી બરાબર એન. એન શું છે? સોલેનોઇડના આટા. N × B કેટલા આવશે? અહીંયા બી આવશે μ₀ ni/2πr1 આવશે એરિયા. એરિયા કેટલો લેવાનો? એક આટાનો. એક આટાનો એરિયા આપણે ઓલરેડી શોધો છો. ખબર પડી આ કેમ શોધું છે? આ શોધવાનું કારણ શું છે? મારે એરિયાની કિંમત મૂકવી પડે અહીંયા. એરિયા કેટલો આવશે? π t² કેટલો એરિયા આવશે? π t² તો બસ વાત થઈ ગઈ પૂરી. હવે શું કરીએ? φ t / I, ટૂંકમાં I વાળો પદ છેદમાં લાવું તો મને મળશે L. માટે L = φ t ટોટલ ફ્લક્સ છેદમાં પ્રવાહ I. તો સૂત્ર શું આવશે? N² અથવા μ₀ πn² μ₀ πn² × I તો ઉડી ગયો, t² છેદમાં 2πr1. તો πn ઉડી જાય છે. તો કામ છે લખી નાખે, ટોરોઇડ માટે કુલ ઇન્ડક્ટન્સ જેવું આપણે સોલેનોઇડમાં સાબિત કર્યું હતું એવું જ આપણે ટોરોઇડમાં સાબિત કર્યું. L બરાબર શું આવશે અહીંયા? N² μ₀ t² છેદમાં 2R1. આ આવી ગયો તમારો જવાબ, બરાબર છે? દાખલા પૂછી શકે આના પરથી. ઓકે, તો વસ્તુ ઇઝી છે પણ સમજવી બહુ જરૂરી છે. બાકી સમજાવ વગર દાખલો સોલ્વ થાય નહીં. તો ખાસ ધ્યાન રાખવું, દાખલામાં બધા ઇઝી છે પણ દરેકને આ સ્ટેપ શોધતા આવડવું જોશે. બસ ફાઈ ટી અને ખાસ કામ છે બીનું, બી તમને મેળવતા આવડવું જોશે. ઓકે, દાખલો થાય છે પૂરો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, રકમ વાંચીએ. શું કહે છે? સમાન લંબાઈ અને સમાન આત્મપ્રેરકત્વ ધરાવતા બે સોલેનોઇડના આટાઓની સંખ્યા અનુક્રમે 200 અને 500 છે, તો તેમના આડછેદની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. શું કહે છે? બે અલગ અલગ સોલેનોઇડ છે, બરાબર. માનો કે દોરી આપણે કે આ સોલેનોઇડ નંબર 1 છે અને આ સોલેનોઇડ નંબર 2 છે. રકમમાં એમ કહે છે બે લંબાઈ કેવી સરખી છે? ટૂંકમાં બે લંબાઈ માટે બે માટે L સરખા છે. ઓકે, બેના આત્મપ્રેરકત્વ સમાન છે, ટૂંકમાં બે માટે L સરખા છે, બરાબર. L એટલે કેવી આ લંબાઈ છે,
અને એનો આત્મ પ્રયોગ ધારો કે કેપિટલ એલ છે, એ બે સરખા છે. ઓકે, ધારો કે લંબાઈ આપણે સ્મોલ એલ કહી દઈએ અને આત્મ પ્રયોગ આપણે કહી દઈએ કેપિટલ એલ. ધારો તો બે સૂર્યના આંટાઓની સંખ્યા અલગ અલગ છે. એક માટે છે ધારો કે એને નામ આપીએ આપણે એન વન, ધારો કે એને નામ આપીએ એન વન. આમાં એન વન આંટા છે, આમાં એન ટુ આંટા છે. એન વન છે 200 અને એન ટુ છે 500. તો ક્વેશ્ચન એમ છે કે બંને માટેની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. બંનેની જે આરસીની ત્રિજ્યા છે અહીંયા આર બરાબર, એની આપણે રેડિયસનો ગુણોત્તર શોધવાનો છે. તો દાખલો ગણવો ક્યાંથી જોઈએ? અહીંથી ગણવો જોઈએ. બે માટે એલ સમાન છે તો લખું છું સોલેનોઇડ વન માટે. સોલેનોઇડ વન માટે શું છે? આત્મ પ્રેરકત્વ એલ વન બરાબર શું છે? સોલેનોઇડ બે નું આત્મ પ્રેરકત્વ. દાખલો ઇઝી છે સોલેનોઇડ, પણ આઈએમપી છે, ઇઝી છે પણ આઈએમપી છે નું આત્મ પ્રેરકત્વ. હવે તમને ડાયરેક્ટલી સૂત્ર યાદ હોય કે સોલેનોઇડનું આત્મ પ્રેરકત્વ સૂત્ર શું આવે, તમે ડાયરેક્ટ મૂકી શકો છો. મને યાદ નથી, હું મેળવી લઉં છું કે એલ બરાબર શું આવશે? કુલ ફ્લક્સ ભાંગ્યા પ્રવાહ. કુલ ફ્લક્સ શું હોય? તો સોલેનોઇડ માટે એન બી એ અપોન આઈ, એમાં બી શું હશે? એન રાખો એમને. સોલેનોઇડ માટે બી શું હોય? મ્યુ ઝીરો એન આઈ, એટલે મ્યુ ઝીરો એન. એન શું હશે? એન અપોન એલ ઇન્ટુ આઈ ઇન્ટુ એરિયા અપોન આઈ. આગળ સાબિત કરાવેલું છે આ લંબાઈ રાખી આપણે. માટે કેપિટલ લેવલ બરાબર શું આવશે? મ્યુ ઝીરો આઈ ઉડી જશે, એન સ્ક્વેર એ બાય એલ આવું આવશે. બરાબર છે? લખું છું અહીંયા આ સોલેનોઇડ માટે શું લખાશે? મ્યુ ઝીરો એન સ્ક્વેર બરાબર, મ્યુ ઝીરો એન સ્ક્વેર એ અપોન એલ, એ અપોન એલ. સોલેનોઇડ વન માટે બરાબર શું આવશે? બીજા માટે એ જ વસ્તુ, મ્યુ ઝીરો એન સ્ક્વેર એ અપોન એલ બીજા માટે. એ રકમ આપણને સોરી એમ કીધું છે કે પેલા સોલેનોઇડની લંબાઈ અને બીજાની લંબાઈ સરખી, તો લખી શકીએ અહીંયા એલ વન બરાબર એલ ટુ બરાબર એલ. ટૂંકમાં જો આ મ્યુઝીરો ઉડી જશે, એલ ઉડી જશે. કારણ શું? બંનેમાં બેમાં મ્યુઝીરો સરખા જ છે, લંબાઈ પણ સરખી. રોખું લખું છું, સમાન લંબાઈ છે તો લંબાઈ પણ સરખી છે. તો શું વધશે? અહીંયા વધશે આવું, એન વન સ્ક્વેર એ વન બરાબર. બેનો એરિયા અલગ અલગ હશે કારણ કે ત્રિજ્યા અલગ અલગ છે, એટલે એરિયા અલગ અલગ હશે. તો એન વન સ્ક્વેર એ વન બરાબર શું હશે? એન ટુ સ્ક્વેર એ ટુ. વોટ ઇઝ એરિયા? સોલેનોઇડ માટે એરિયા શું હોય? પાય આર સ્ક્વેર. શું હોય? પાય આર સ્ક્વેર. પરથી તો મૂકે કિંમત, માટે લખાશે એન વન સ્ક્વેર ઇન્ટુ પાય આર વન સ્ક્વેર બરાબર શું આવશે? અહીંયા એન ટુ સ્ક્વેર ઇન્ટુ પાય આર ટુ સ્ક્વેર. તો પાય પાય ઉડી જાય તો શું હશે છેલ્લે બધું? એન વન સ્ક્વેર આર વન સ્ક્વેર બરાબર એન ટુ સ્ક્વેર આર ટુ સ્ક્વેર. આપણે આખા પદનું શું વર્ગમૂળ કાઢી લખાશે છેલ્લે? એન વન આર વન બરાબર એન ટુ આર ટુ. હવે મને આ ધારો કે એન વન છે અને આ એન ટુ છે, તો ક્વેશ્ચન એમ છે બંનેની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. તો સિમ્પલ મારે શોધવાનું છે આર વન ભાંગ્યા આર ટુ બરાબર શું આવશે? ઊંધું થઈ જશે, એન ટુ બાય એન વન. તો શું આવશે અહીંયા? એન ટુ છે 500 અને એન વન છે 200, તો શું આવશે? 5/2 કેટલો આવશે? 2.5. મતલબ કે બીજું સોલેનોઇડ છે, સોરી જે પહેલું સોલેનોઇડ છે એમાં આટા 200 જ છે, તેની ત્રિજ્યા મોટી હોવી જોઈએ. કેટલી હોય છે? અઢી ગણી હોવી જોઈએ. અને બીજું સોલેનોઇડ છે એમાં આટા વધારે છે 500, તો એમાં ત્રિજ્યા હોવી જોઈએ અઢીમાં ભાગની. ટૂંકમાં એની એક હોય તો ટૂંકમાં બીજા સોલેનોઇડની ત્રિજ્યા એક હોય તો પહેલાની અઢી હોવી જોઈએ. એ રીતની સેટ થવું જોઈએ. ટૂંકમાં એનો ભાગાકાર 2.5 હોવો જોઈએ. દાખલો ઈઝી છે, દાખલો એથી સ્ટાર્ટ થશે. સમાન આત્મ પ્રેરકત્વ છે એ ટોપિક, એ પોઈન્ટને પકડીને દાખલો ગણવાનો છે. બરાબર? તો દાખલો આઈ થિંક ઈઝી છે. જેના ડાયરેક્ટ સૂત્ર યાદ હોય છે સોલેનોઇડનું એને ડાયરેક્ટ મૂકી શકે છે અહીંયા. બરાબર? સિમ્પલ સંબંધ છે. ઓકે, ચલો આપણે આગળ વધીએ. દાખલો ઇઝી છે પણ હકીકત કહું છું આઈએમપી છે, ઘણો આઈએમપી દાખલો છે. આગળ વધીએ, ટૂંકમાં આવા દાખલા પૂછે તમને. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. શું કહે છે જો? એકમ ક્ષેત્રફળની રિંગને લંબરૂપે બી લાગુ પાડવામાં આવે છે. આ ચુંબકીય ક્ષેત્ર રેખીય રીતે ઘટીને શૂન્ય થાય છે, તો રિંગના આડછેદમાંથી વહેતો વિદ્યુત ભારનો જથ્થો કેટલો હશે? રિંગનો અવરોધ આર લેવો. દાખલો બહુ ઇઝી છે પણ ઘણાને મગજમાં ન ઉતરે કે દાખલો ગણવો કેમ. ઘણી વખત આવો દાખલો સામે આવી જાય ત્યારે અક્કલ કામ કરતી બંધ થઈ જાય કે ભાઈ દાખલો કયા ચેપ્ટરનો છે. બરાબર? પહેલી વાત તો એ જ ખબર ન પડે કે દાખલો કયા ચેપ્ટરનો છે. પછી બીજી ખબર એ ન પડે કે ચુંબકીય ક્ષેત્રને વિદ્યુત ભારને શું લેવા દેવા છે. યાદ રાખજો, હજી કહું છું, જ્યારે પણ વિદ્યુત ક્ષેત્ર સોરી ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ભારને ડાયરેક્ટલી વાત આવે, બરાબર છે, વિદ્યુત ભાર જથ્થાની વાત આવે ત્યારે તમારે ચેપ્ટર, આપણે આ ચેપ્ટર યાદ કરવું પ્રેરણ, બરાબર છે. એમાં તમને એક થિયરી ભણાવી યાદ કરો કે ભાઈ ફેરડે નિયમ પરથી સાબિત શું થાય? ફેરડે નિયમ પરથી સાબિત થશે એપ્સુલા બરાબર ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. તો ચલો માઇનસ લખું, માઇનસ લખી શકો છો, માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. હવે યાદ કરો, હું ભણાવ્યું હતું કે મારે સંબંધ જોઈએ છે ફ્લક્સનો અને વિદ્યુત ભારનો, ફ્લક્સનો અને વિદ્યુત ભારનો જથ્થાનો, દેટ મીન્સ ડેલ્ટા ફાઈ અને ડેલ્ટા ક્યુનો. તો આ મને અહીં વોલ્ટેજ મળી ગયું. આપણને ખબર છે વોલ્ટેજ બરાબર લખાય પ્રવાહ ગુણ્યા અવરોધ આર.
बराबर है, प्रवाह गुणिया अवरोधार। तो एप्सुला इज इक्वल टू आई इंटू आर, प्रवाह बराबर लखाय डेल्टा क्यू बाय डेल्टा टी। तो अपना एम बधो फेरफार मोटो मोटो लीधो एटले अपने लखी सकिए, नानो फेरफार होय तो डेल्टा जगह डी आवशे, आगळ कीधेलुं छे। तो अहीं आवशे एप्सुला बराबर प्रवाह जगह डेल्टा क्यू बाय डेल्टा टी भांगिया आर। तो एक काम करिए, एप्सुला बराबर शू, तो माइनस डेल्टा फाइव बाय डेल्टा टी, एक समीकरण अपने आ मूक्यू एप्सुला नु, अने एक मूकिए आवडवा बेन सरखाई दे, तो लखाशे माइनस डेल्टा फाइव बाय डेल्टा टी इज इक्वल टू डेल्टा क्यू बाय डेल्टा टी इंटू आर। डेल्टा टी डेल्टा टी कैंसल थी गया, तो छेले संबंध आवशे डेल्टा क्यू इज इक्वल टू माइनस टाइम्स डेल्टा फाइव बाय आर। तो आ संबंध तमने पहला पण आपेलो छे, याद राखजो ज्यारे पण फ्लक्सनी वात आवे, चुंबकीय फ्लक्सनी, चुंबकीय फ्लक्सनी वात आवे के चुंबकीय क्षेत्रनी वात आवे, अवरोधनी वात आवे, અને સાથે સાથે વિદ્યુત ભારના જથ્થાની વાત આવે, ત્યારે તમારે આ સૂત્ર મુજબ દાખલો ગણવો પડશે। બરાબર છે, આ સૂત્ર મુજબ દાખલો ગણવો પડશે। ચુંબકીય ફ્લક્સની વાત હોય કે ચુંબકીય ક્ષેત્રની વાત હોય, અવરોધની વાત હોય અને દાખલામાં વિદ્યુત ભારના જથ્થાની આ ત્રણેયની વાત હોય, લેખ સૂત્ર આવશે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ફાઈવ બાય ડેલ્ટા, સોરી માઇનસ ડેલ્ટા ફાઈવ બાય આર। હવે મારે ડેલ્ટા ક્યુ શોધવું હોય તો મારે બે વસ્તુ જોઈએ, માઇનસ ડેલ્ટા ફાઈવ જોઈએ અને અવરોધ આર જોઈએ। અવરોધ આર તો રકમમાં આપી દીધો બેઠો, ચલો આર આપી દીધો છે, વધુ શું ડેલ્ટા ફાઈવ, ડેલ્ટા ફાઈવ શોધવા માટે મારે શોધવું શું પડે ફ્લક્સ, તો રિંગ સાથે સંકળાયેલું ફ્લક્સ, તો લખું છું રિંગ સાથે, આને આપણે સમીકરણ નંબર એક આપીએ જેને આપણે કિંમત મૂકશું, રિંગ સાથે સંકળાયેલું ફ્લક્સ, સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ, સૂત્ર શું આવશે ફ્લક્સનું, ફાઈ બરાબર એન બી એ કોસ થીટા પરથી, શું આવશે એન બી એ કોસ થીટા પરથી, આપણને ખબર છે અહીંયા રિંગના આટા એક જ લીધા છે, ઓકે એરિયા કેટલો આપ્યો છો, એરિયા એક જ આપ્યો છે, યાદ છે એકમ ક્ષેત્રફળ, શું લખું છું એકમ ક્ષેત્રફળ, અહીંયા તમને એકમ ક્ષેત્રફળ ના આપે એ જગ્યાએ કોઈ પણ બીજું આપે તો એ લેવું પડે, આપણે લેશું એ બરાબર એક, શું લેશું આપણે એ બરાબર એક લેશું, બી એમને રાખીએ અને થીટા બરાબર આવશે કેટલા ઝીરો ડિગ્રી, કારણ શું રિંગના સમતલને લંબ રૂપે બી લાગુ પાડ્યું છે। બરાબર, હવે ચેપ્ટર એન્ડ થવા એટલે તમને એટલું તો આઈડિયા હશે કે થીટા કેમ ઝીરો આવ્યો, તો માટે ફ્લક્સ બરાબર શું આવશે એક ગુણ્યા બી ગુણ્યા એક ગુણ્યા એક, તો શું આવશે ફ્લક્સ બરાબર બી, શું આવશે ફ્લક્સ બરાબર બી, તમારા માટે લખાશે ડેલ્ટા ફાઈ બરાબર ડેલ્ટા બી, તમને અહીંયા બી જેવું જ લાગે કારણ કે એરિયા એક થઈ ગયો, મોટા ભાગના કેસમાં એરિયા એક નો આવે, આપણે અહીંયા એરિયા એક આપ્યો તો આપણે એક લીધું, માનો કે એરિયા એક નથી આપ્યો બીજો કંઈક આપ્યો તો તમારે એ લેવાનું, બરાબર એમ કે ભાઈ પાંચ સેન્ટીમીટર સ્ક્વેરનો એરિયા, તો પાંચ સેન્ટીમીટર સ્ક્વેર લેવાનો, ટૂંકમાં જે એરિયા કે એ લેવાનો, બરાબર છે, તો ચલો આવું થઈ જશે, તો ડેલ્ટા ફાઈ બરાબર શું હશે ડેલ્ટા બી, તો મારે ડેલ્ટા ફાઈ મળી જાય તો મને ડેલ્ટા ક્યુ મળી જાય, તો સાબિત થયું આપણે કે ડેલ્ટા ફાઈ કેટલા છે ડેલ્ટા બી જેટલા। ડેલ્ટા બી શું છે કે પેલા એમ કીધું કે એક રિંગ છે એમાં લંબરૂપે બી લાગુ પાડ્યું છે, હવે છે ને બી અચળ નથી, બી ધીમે ધીમે ઘટે છે, એક સરખું ઘટે છે, લખ્યું છે રેખીય રીતે, ટૂંકમાં એક સરખો ઘટાડો થઈને છેલ્લે કેટલું થઈ જાય છે શૂન્ય થઈ જાય છે, કેટલું થઈ જાય છે છેલ્લે શૂન્ય થઈ જાય છે, તો છેલ્લે શૂન્ય થતું હોય તો લખાય માટે ડેલ્ટા ફાઈ બરાબર ડેલ્ટા બી બરાબર શું આવશે ઝીરો માઇનસ બી, પેલા કેટલું, પેલા કેટલું હતું બી હતું, હવે કેટલું થઈ ગયું ઝીરો, તો કેટલું આવશે માટે માઇનસ બી આવશે, કેટલું ફ્લક્સ આવશે માઇનસ બી, તો કિંમત મૂકીએ સમીકરણ એકમાં, સમીકરણ એક પરથી શું મળશે મને વિદ્યુત ભારનો જથ્થો, ચલો શું આવશે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ફાઈવ બાય આર, સૂત્રમાં આમાં કિંમત મૂકીએ માઇનસ ડેલ્ટા ફાઈ અપોન આરમાં મૂકીએ કિંમત, તો રાખીએ એમને માઇનસ એમ રાખો, ડેલ્ટા ફાઈ બરાબર શું આવશે માઇનસ બી બાય આર, તો છેલ્લો જવાબ આવશે બી બાય આર, બી બાય આર, તો વિદ્યુત ભારનો જથ્થો આટલો પસાર થયો હશે, કેટલો બી બાય આર, પહેલાં જેટલું ચુંબક ક્ષેત્ર હતું એ ભાંગ્યા અવરોધ આર, તો રિંગમાં શરૂઆતમાં જેટલું આપણે બી લાગુ પાડ્યું હતું એ બી ભાંગ્યા અવરોધ કરો રિંગનું, તો તમને શું મળશે આપેલ સમયમાં રિંગના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, એટલે કે આ વિદ્યુત ભાર પ્રેરિત થયો હશે, ઓકે, તો આ પ્રમાણે દાખલો સોલ્વ કરવાનો છે, અને તમને એરિયા દેખાતો નથી, એનું કારણ એ છે કે એકમ ક્ષેત્રફળ લીધું છે, એની જગ્યાએ બીજું કંઈ આપ્યો એરિયા તો એ લેવો પડે, તો દાખલો ઇઝી છે, પણ હજી કહું છું જ્યારે પણ આ ત્રણેયની વાત હોય આ પ્રમાણે ત્યારે સૂત્ર આ યાદ કરવું ડાયરેક્ટલી, જો કે જેને યાદ ન હોય એના માટે મેં એ સાબિતી આપેલી છે જે અગાઉ પણ આપેલી છે, દાખલા ઇઝી છે, પૂછાય એવા દાખલા છે, ભલે ઇઝી હોય, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ઘણો ઇઝી છે, ઘણો ઇઝી દાખલો છે, તમારે કોમન સેન્સનો યુઝ કરવાનો છે દાખલામાં, ચલો આપણે સમજીએ શું કહે છે, જો નીચેનામાંથી કયા કિસ્સામાં એટલે કયા કેસમાં ગુચળાઓ વચ્ચે મહત્તમ અન્યોન્ય પ્રયત્નો સંકળાશે, ત્રણ આપણને કેસ આપ્યા છે એબીસી, બરાબર આ એ કેસ છે, આ બી કેસ છે અને સી કેસ છે, અને તમને ડી કેસ કોઈ પણ રીતનો દોરીને આપી દેશે, ક્વેશ્ચન એમ છે કે આ ત્રણ કેસ છે આપણે હાલમાં લીધેલા છે, એ ત્રણેય કેસમાંથી કયા કેસમાં ગુચળાઓ વચ્ચે મહત્તમ અન્યોન્ય પ્રયત્નો સંકળાય, હવે તમને યાદ હોય મહત્તમ અન્યોન્ય પ્રયત્ન સૂત્ર શું આવે કે ભાઈ બીજા ગુચળામાં કેટલું ફ્લક્સ સંકળાય છે ટોટલ છેદમાં શું આવશે પહેલા ગુચળાનો પ્રવાહ, તમને આવું ભણાવ્યું હતું, બરાબર આપણે ભૂલી નથી જવાનું ભાઈ, બરાબર બે ગુચળા વચ્ચે અન્યોન્ય પ્રયત્નો શું આવે કે એક ગુચળાનો પ્રવાહ અને આ પ્રવાહ ઉત્પન્ન થવાના કારણે કે ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થશે અને આમાંથી અમુક ચુંબકીય ક્ષેત્ર રેખા બીજા ગુચળારે સંકળાશે અને બીજા ગુચળારે સંકળાય તો બીજા ગુચળામાં
સંકળાયેલી ચુંબક ક્ષેત્રમાં આપણે ખબર છે કે પેલા ગોચરના પ્રવાહ વડે ફેરફાર કરવાથી એમાં ફેરફાર થશે એટલે એમાં ઈએમએફ ઉત્પન્ન થાય. તો આપણે આ બધું જોયેલું છે બરાબર. તો ટૂંકમાં જુઓ, તમે પહેલા આકૃતિ જુઓ. માનો કે આપણે આ ગોચરામાં પ્રવાહ પસાર કર્યો, જસ્ટ સમજી લો કે ભાઈ આપણે આ ગોચરામાં કરંટ પસાર કર્યો આઈ, તો એના કારણે થશે શું? આ ગોચરાની પોતાની કંઈક ચુંબક કે ક્ષેત્ર રેખા ઉત્પન્ન થશે કે થાય, એમાંથી અમુક સંકળા સાની જોડે, તો કંઈક આવી સંકળાશે, ધારો કે આ પ્રમાણે સંકળાશે બરાબર છે, જસ્ટ દોરીએ આપણે દોરીએ, તો આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર રેખા સંકળાશે બીજા ગોચરામાં. ટૂંકમાં આમાં કંઈક અન્યોને પ્રયત્નો ઉત્પન્ન થશે એ પાકું છે. કેમ ભાઈ? ફ્લક્સ એટલે શું થાય? ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યા, એક રીતે એમ કહી શકો બરાબર છે. જેટલી કોઈ વસ્તુમાંથી, કોઈ આડછેદમાંથી, સમતલમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા વધારે પસાર થાય, એટલું એ સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ વધારે હોય. તો અહીંયા તો ફ્લક્સ સંકળાય છે ને, અમુક રેખા એ સંકળાય છે, એટલા માટે કંઈક શું કહેવાય, ફ્લક્સ ઉત્પન્ન થશે. તો અહીંયા કંઈક અન્યને પ્રયત્ન ઉત્પન્ન થશે. ચલો આ કેસ જોઈએ. આ કેસ કેવું છે? આ રીતનો છે, એક પ્લેટ નીચે છે ને એક પ્લેટ આમ ઊભી છે. સમજે આ કેમ છે? આ પ્લેટ ને બીજી પ્લેટ આ પ્રમાણે ઉપર નીચે છે. પહેલો કેસ કીધો હતો, એક રિંગ નીચે એક રિંગ ઉપર, એની એક્ઝેક્ટલી આ રિંગ કેમની ખબર છે? આ બે જો દેખાય લંબ છે, આનો એરિયા આ પ્રમાણે છે, આનો એરિયા આ પ્રમાણે છે બરાબર. તો થશે એવું કે આમાંથી અમુક ચુંબક રેખા પસાર થશે. તો વિચાર કરો, આનું બી ક્યાં છે? આનું બી આમ છે બરાબર, એરિયા આ પ્રમાણે છે. ખૂણો કેટલો થઈ ગયો? થીટા થઈ ગયો 90 ડિગ્રી. થીટા થઈ ગયો 90 ડિગ્રી, તો અહીંયા થઈ ગયો ફ્લક્સ ઝીરો. કેટલું ફ્લક્સ આવશે? ઝીરો. ફ્લક્સ ઝીરો આવશે તો એમ ઝીરો આવશે. અથવા તમે એમ સમજી શકો કે ભાઈ આ ગુચલામાંથી ધરો કે આપણે કરંટ પસાર કરીએ, તો આની કંઈક ચુંબકીય ક્ષેત્ર રેખા આ પ્રમાણે ઉત્પન્ન થશે. હવે આમાંથી કેટલી પસાર થશે? ઝીરો. ભાઈ ઘણા કેસે પસાર થતો હોય, પણ આ સમતલ છે ને બહુ નાનું છે, બહુ પતલું છે, એટલે બહુ પતલા સમતલમાંથી લગભગ ઝીરો જ માનવાની. આ પ્રમાણે હોત તો ઘણી બધી તો પસાર થાય, અહીંથી 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 સમતલને લંબ રૂપે આ પ્રમાણે થશે. તો આ કેસમાં બી અને એરિયા એકબીજાને સમાંતર હશે, મહદ્ન છે, એટલે મને થીટા આવશે ઝીરો, એટલે ફ્લક્સ આવશે મહત્તમ. ફ્લક્સ મહત્તમ આવે એટલે એમ કેવું આવશે? મેક્સિમમ આવશે. તો આ ટાઈપનો કેસ તમને હકીકત પૂછી શકે છે. એમાં બે રિંગ તમને લંબ આપ્યું, આ પ્રમાણે બે રિંગના સમતલ લંબ હોય તો બે વચ્ચે અન્યોન્ય પ્રયત્નો ઝીરો આવશે. આ પ્રમાણે ગુચલા પણ લંબ હોય તો એનું પણ અન્યોન્ય પ્રયત્નો ઝીરો આવશે. ચલો આ કેસ સોલ્વ કરીએ. ત્રીજા કેસમાં શું કહે છે? એક રિંગ આમ છે ને એક રિંગ આમ છે, તો કેટલી સંકળાય? વિચારો, ઝીરો સંકળાય, આમ ખબર પડી જાય બરાબર. આને આને કંઈ લેવા દેવા જ નથી, કારણ કે આની જ્યારે ફ્લક્સની ચુંબકીય ક્ષેત્રની લાઇન છે એ આ ગુચલાના સમતલમાંથી પસાર થાય, તો આના કારણે અહીંયા કંઈક ચુંબકીય ફ્લક્સ મળે, પણ અહીંયા મળવાનું જ નથી. તો આમ ખબર પડી જાય કે ફ્લક્સ ઝીરો છે. ફ્લક્સ ઝીરો તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઝીરો આવશે, એમ ઝીરો આવશે. તો શું આન્સર આવશે? પહેલા કેસમાં મહત્તમ ચુંબકીય, સોરી, મહત્તમ અન્યોન્ય પ્રયત્નો સંકળાશે, તો કોમન સેન્સની વાત છે. અહીંયા બે ગુચલા માટે એક શબ્દ આવશે, કપલિંગ ફેક્ટર. શું આવશે? કપલિંગ ફેક્ટર, જે ડિપેન્ડ કરે ગુચલાની ગોઠવણી પર, જેની ચર્ચા થોડાક સમય પછી કરવામાં આવશે. કપલિંગ ફેક્ટર કે બરાબર છે, એટલે કપલિંગ ફેક્ટર શું છે? બે ગુચલા પાસ પાસે રાખેલા છે, પાસ પાસે રાખવાના કારણે પહેલા ગુચલાની અમુક લાઇન્સ, કઈ લાઇન્સ? મેગ્નેટિક લાઇન્સ, એટલે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ, એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખા બીજા ગુચલામાંથી પસાર થાય. હવે આ ગોઠવણ પર ડિપેન્ડ કરે. વિચારો, આ બે ગુચલા વચ્ચે જેટલું અંતર ઓછું એટલું આમાંથી આની લાઇન, આની જે લાઇન છે એ વધારે પસાર થશે. આમાંથી કઈ લાઇન? ચુંબકીય ક્ષેત્ર રેખા. જેટલું આ બીજું ગુચલું દૂર છે એટલી ઓછી પસાર થશે. પછી આપણે આને અમને બીજા એક સાઈડમાં મૂકીએ, જેમ કે જો લંબ મૂક્યું છે, અહીંયા પણ લંબ મૂક્યું તો ઝીરો લાઇન પસાર થાય છે. એટલે ટૂંકમાં બે ગુચલા વચ્ચેની કે ગોઠવણી પર ડિપેન્ડ કરશે કપલિંગ ફેક્ટર, બરાબર છે. ઓકે, ચલો, જેટલો કપલિંગ ફેક્ટર મોટો એટલું ફ્લક્સ મોટું, જેટલું ફ્લક્સ મોટું એટલું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ મોટું આવશે બરાબર. તો દાખલાનો આન્સર શું આવશે? સિમ્પલ, એ આન્સર આવશે, કોમન સેન્સ. ઓકે, આગળ વધીએ. ચલો નેક્સ્ટ દાખલો ગણીએ. હજી કહી દઉં છું, નેક્સ્ટ દાખલો મોસ્ટ આઈએમપી દાખલો છે. જીમાં અને નીટમાં દાખલા આવા પૂછાવાના ચાન્સ મેક્સિમમ છે બરાબર છે. તમને શું કીધું? જો એક સર્કિટ આપી છે, આ એનો એ પોઈન્ટ છે, એમાંથી ધારો કે એક 5 એમ્પિયરનો કરંટ ફ્લો થાય છે, એવું આપ દોરેલું છે. આગળ વધતા એક 2 એમ્પિયરનો અવરોધ આવે છે, આગળ વધતા એક 20 વોલ્ટની બેટરી આવે છે, આગળ વધતા એક 10 મિલી હેનરીનું ગુચલું આવે છે, અને છેલ્લે બી પોઈન્ટ આવે છે. ક્વેશ્ચન એમ છે, આપેલ સર્કિટ માટે DI/DT 10³ એમ્પિયર પર સેકન્ડ, મતલબ આ એમ કહેવા માંગે છે કે આપેલ સર્કિટમાં જે કરંટ છે ને એ કેટલો છે? 1 સેકન્ડમાં 1000 એમ્પિયર જેટલો વધઘટ થાય છે. તો ક્વેશ્ચન એમ છે, VBA શોધો. ટૂંકમાં બી પોઈન્ટ અને એ પોઈન્ટ વચ્ચે PD શોધવાનો છે. યાદ કરો, આવા દાખલા તમને યાદ આવવા જોઈએ જેમાં એક અવરોધ છે, બેટરી છે, માનો કે આવા 4-5 અવરોધો છે. એ યાદ આવે છે? યાદ આવવો જોઈએ. KSL, કિર્ચોફ સેકન્ડ લો યાદ કરો, કિર્ચોફનો બીજો નિયમ યાદ કરો, કિર્ચોફનો બીજો નિયમ યાદ છે બધાને? ભાઈ તમારા માટે ચેપ્ટર 3 માંથી મોસ્ટ એમ્પી વસ્તુ છે કિર્ચોફનો બીજો નિયમ. તમને એવું શીખવાડેલું છે કે તમે એક પોઈન્ટ પરથી બીજા પોઈન્ટ પર ગતિ કરો તો કિર્ચોફનો બીજો નિયમ કેવી રીતે વાપરવાનું બરાબર છે. અવરોધની દિશામાં પ્રવાહ થતો હોય તો માઇનસમાં થાય, બેટરીનો પહેલા ઋણ છેડો આવે તો પ્લસ લખવાનું, ધન છેડો આવે તો ઋણ લખવાનું બરાબર. સામે દિશામાં પ્રવાહ આવે તો પ્લસ PD આપવાનું. આવું તમને શીખવાડેલ છે કિર્ચોફના બીજા નિયમમાં. તો આ દાખલો પણ સેમ ટુ સેમ કિર્ચોફના બીજા નિયમ પરથી સોલ્વ કરવાનો છે. હું અહીંયા માત્ર એક દાખલો ગણાવું છું, તમને આવો
भविष्य में कोईपण दाखला गमे एटला पूछाई जाए तमने डेफिनेटली आवड़वा जोईए। किरचॉफ नो बीजो नियम आवड़े तो जे आपणे चेप्टर नंबर 3 में खूब सारी रीते शीखी गया छीए। अहींया खाली वधारानी वस्तु शुं छे, इंडक्टर। तो मारे बस एज शीखवाड़वानुं छे, इंडक्टर नो वहीवट केम करो, अवरोध नो वहीवट तमने आवड़वो जोईए, बेटरी नो वहीवट तमने आवड़वो जोईए। जो तमने नथी आवड़तो तो प्लीज रिक्वेस्ट छे मारी के पहेला जोई लो आगळना लेक्चर्स, बराबर छे, पछी तमने मजा आवशे। बाकी किरचॉफना बीजा नियम वगर तमारुं पेपर अधूरुं रहेशे, पाक्कुं छे। ओके चलो, तो हवे तमने याद आवुं कराई दऊं કે આપણે આવું જોયેલું કે એક ઇન્ડક્ટર છે, ધારો કે એક છેડો એ છે ને એક છેડો બી છે, એક છેડો છે એ, એક છેડો બી, બરાબર છે? તો માનો કે આ ઇન્ડક્ટરમાંથી આ જેટલો કરંટ ફ્લો થાય છે અને આ કરંટ છે ને અચળ ના હોવો, યાદ રાખજો, કરંટ જો અચળ હશે, ઇન્ડક્ટરનો ઇન્ડક્ટરમાંથી વહેતો કરંટ અચળ હશે, અચળ ટૂંકમાં એનો ફેરફાર ઝીરો હશે, તો ભાઈ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે પીડી એપ્સ્યુલા ઝીરો હશે। વિચાર કરો, જો ડીઆઈ બાય ડીટી, વિચારો કરંટ અચળ છે, કરંટ અચળ તો એનું સંકલન, સોરી વિકલન શું થાય, ટી સાપેક્ષ ઝીરો, તો ઝીરો ગુણ્યા એલ ઝીરો થઈ જતું। ટૂંકમાં ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ અચળ હોવો જોઈએ નહીં, ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ જો ઝીરો હશે તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે પીડી ઝીરો હશે। તો યાદ રાખજો, ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ સતત બદલાવો જોઈએ સમય આરે, તો જ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે પીડી ઉત્પન્ન થશે। તો આપણે આગળ વધીએ હવે, વિચારો, તો યાદ રાખવાનું છે કે ઇન્ડક્ટરમાંથી આટલું કરંટ પસાર થશે અને એમાં ફેરફાર થાય ડી આઈ બાય ડીટી જેટલો, તો બે છેડામાં, ટૂંકમાં આ છેડામાંથી આ છેડા તરફ જતા આટલો પીડી ઘટશે, કેટલો ઘટશે, આ માઇનસ બધા ઘટાડો, ઘટી જશે એલ ઇન્ટુ ડી આઈ બાય ડીટી જેટલો પીડી ઘટશે, બરાબર? એ અને બી છેડામાં પીડી કેટલો હશે, ટૂંકમાં એ છેડાનું વોલ્ટેજ બી છેડા કરતા કેટલું મોટું હશે, એલ ઇન્ટુ ડી આઈ બાય ડીટી જેટલું મોટું હશે, બરાબર? યાદ રાખજો, ઇન્ડક્ટરમાંથી કરંટ પસાર થયો એ કોન્સ્ટન્ટ હોય તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનું પીડી ઝીરો હશે, ટૂંકમાં આ છેડા પાસે અને આ છેડા પાસે વોલ્ટેજ કેટલું હશે, સરખું હશે, કેટલું હશે, સરખું હશે, બે વચ્ચે ડિફરન્સ ઝીરો, બે વચ્ચે પીડી ઝીરો, મતલબ કે બે વોલ્ટેજ સરખા હશે, એટલે ઇન્ડક્ટરમાંથી કોન્સ્ટન્ટ કરંટ વહેશે તો આવું થશે, શું થશે, એના બે છેડા વચ્ચે સમાન વોલ્ટેજ હશે, ટૂંકમાં બે છેડા વચ્ચે પીડી ઝીરો હશે, બરાબર છે? અને જો કરંટમાં વધઘટ થશે સમય આરે તો આ પ્રમાણે એમાં શું થશે, પીડી ઉત્પન્ન થશે। ઓકે ચલો, તો દાખલો આપણે સોલ્વ કરીએ છીએ, દાખલો સોલ્વ કરીએ તો મને શું માંગ્યું છે, વી બી એ માંગ્યું છે, કામ કરીએ આપણે એથી સ્ટાર્ટ કરીએ, યાદ કરાવો કંઈક ભણાવ્યું હતું, બરાબર છે? આપણે શું ભણાવ્યું હતા, એથી સ્ટાર્ટ કરવાનું, ચલો બંધ સર્કિટ હોય તો કે પોઈન્ટ નહીં, આપણે તો ખુલ્લી સર્કિટ છે તો કંઈક પોઈન્ટ આવશે, ચલો અહીંથી સ્ટાર્ટ કરીએ, આવશે વી એ, વી એ આગળ વધીએ, અહીંયા કરંટ કેટલો આવ્યો, આઈ બરાબર 5 એમ્પીયર આપ્યો, અહીંયા અવરોધ આવ્યો આર બરાબર 2 ઓહ્મ, અહીંયા બેટરી આપી 20 વોલ્ટની અને એલ બરાબર શું છે, એલ ઇન્ડક્ટન્સ છે 10 મિલી એમ્પીયર, ચલો આપણે આગળ વધીએ, તો કરંટ આગળ વધીએ, ચલો 5 એમ્પીયરનો કરંટ છે, અવરોધમાંથી પસાર થયો, આપણે ક્યાંથી ક્યાં જઈએ છીએ, આપણે જઈએ છીએ એથી બી તરફ, ક્યાંથી જઈએ છીએ, એથી બી તરફ, તો જે રસ્તે જાઉં છું એથી બી, એ જ રસ્તામાં કરંટ પસાર થયો અવરોધમાંથી, તો શું આવશે, માઇનસ આવશે, માઇનસ આઈ આર બરાબર, અને માઇનસ આયા, ચલો આગળ વધીએ, આગળ વધતા વધતા બેટરીનો ઋણ છેડો પહેલા આવ્યો અને ધન છેડો પછી આવે છે, તમને આવું શીખવાડ્યું છે કે રસ્તામાં પહેલા ઋણ છેડો આવે પછી ધન છેડો આવે, તો પહેલા પ્લસ મૂકો, તો શું છે, પ્લસ એપ્સ્યુલા, આગળ વધો, અહીંથી કરંટ આગળ વધશે, અહીં લખ્યું છે કે ઇન્ડક્ટરમાંથી વહેતા કરંટમાં ચેન્જ આવે છે, કેટલો ચેન્જ આવે છે, 10³ એમ્પીયર પર સેકન્ડ, સૂત્ર મૂકીએ અહીંયા માઇનસ એલ ઇન્ટુ ડી આઈ બાય ડી ટી, કેમ માઇનસ મૂકું, આ યાદ કરો, બરાબર છે? અહીંયા ડી આઈ ડીટી બાય ધન આવે તો ધન લેવાનું, ઋણ આવે તો ઋણ લેવાનું, બરાબર છે? અહીંયા ડી આઈબિલિટી ધન લીધું એટલે આગળ માઇનસ આવ્યું છે, ટૂંકમાં ડી આઈબિલિટીની કિંમત તમારે જે આપી હોય પ્લસ આપી પ્લસ લેવાની, માઇનસ આપી માઇનસ લેવાની, એ મૂકી દેવાની, બરાબર? ઇન્ડક્ટરમાંથી સૂત્ર આવું મૂકી દેવાનું, ઇઝ ઇક્વલ ટુ, આગળ વધી આગળ વધતા બી પોઈન્ટ હતો, ઇઝ ઇક્વલ ટુ શું હશે, વીબી, ભાઈ ઘણાને નવું લાગશે પણ આ નવું નથી, જૂનું છે, ખાલી એક આ પદ નવું આવ્યું બસ, બાકી બધું તમને ભણાવેલું છે કિરચોફના બીજા નિયમ વખતે, આપણે ઘણા દાખલા સોલ્વ કર્યા છે ને, ઓકે? તો યાદ રાખજો, ઇન્ડક્ટરમાં સૂત્ર શું આવશે, બે છેડા વચ્ચે જે દિશામાં કરંટ ફ્લો થાય છે ત્યાંથી બીજા છેડા તરફ જતો, સૂત્ર આવું આવશે, માઇનસ એલ ડી આઈ બાય ડીટી, ડી આઈ બાય ડીટીની કિંમત રકમમાં જે આપી હોય મૂકવાની, પ્લસ આપી પ્લસ મૂકવાની, માઇનસ આપી માઇનસ મૂકવાનું, ચલો આગળ વધીએ, હવે આપણે શોધવાનું છે વીબી, એ ધેટ મીન્સ કે શોધવાનું છે વીબી માઇનસ વીએ, કામ કરીએ આને જવા દો, આ બાજુ લખાશે વીબી માઇનસ વીએ બરાબર શું આવશે, આને વ્યવસ્થિત કરીએ તો એપ્સુલા માઇનસ આઈ આર માઇનસ એલ ઇન્ટુ ડી આઈ બાય ડી ટી, સીધી વાત છે, બરાબર છે? આવું આવશે, મૂકીએ માટે વીબી માઇનસ વીએ, ધેટ ઇઝ વીબીએ, મૂકી દો કિંમત, તો શું આવશે, વી આ કેટલા આપ્યા આપણને 20 વોલ્ટ, કેટલી બેટરી છે 20 વોલ્ટ, આવશે 20, માઇનસ આગળ વધો, પ્રવાહ કેટલો 5 એમ્પીયરનો, પ્રવાહ છે 5 એમ્પીયરનો, અવરોધ કેટલા 2 ઓહ્મનો, તો ગુણ્યા 2, માઇનસ એમનેમ, એલ કેટલા છે, એલ છે 10 મિલી હેનરી, કેટલા છે 10 મિલી, એટલે 10⁻³ હેનરી, બરાબર 10 મિલી હેનરી, કેટલા આવશે 10⁻³ ઇન્ટુ શું આવશે, ડી આઈ બાય ડી, અને ડી આઈ બાય ડી આપણને પ્લસ આપ્યો, પ્લસ આગળ કઈ નિશાની તો શું લેશું, પ્લસ પ્લસ એટલે 1000, કેટલા આપ્યા 10³, ઓકે થઈ ગયું વાત પૂરી, પ્લસ 1000 એમ્પીયર પર સેકન્ડ, આવું થઈ ગયું ન થઈ ગયું, તો માટે લખાશે વીબી એ બરાબર કેટલા આવશે, આ 20 - 5 × 10 માઇનસ આ 2 માઇનસ માઇનસ પ્લસ, તો આ શું આવશે, માઇનસ 10, શું આન્સર આવશે, મતલબ વીબી એ બરાબર આવશે 0,
શું મતલબ આવશે? VBA બરાબર છે, ટૂંકમાં આ બેટરી છે એ જ આ બેને કરંટ પૂરો પાડે છે એવું સાબિત થશે. ટૂંકમાં આ બે પોઈન્ટ પાસે પીડી કેવો છે? સરખો છે, બરાબર છે. આ બંને પોઈન્ટ પાસે પીડી સરખો એવું સાબિત થયું, બરાબર. તો સિમ્પલ કાંઈ છે નહીં દાખલામાં. આપણે કિર્ચોફનો બીજો નિયમ વાપરવાનો છે જે તમને આવડો જોઈએ. આ તો એક દાખલો તમને ગણાવ્યો, આવા તો તમે જાતે પણ દાખલા બનાવી શકો. આવા બે એકની જગ્યાએ બે અવરોધ આપે, એકની જગ્યાએ બે ત્રણ ઇન્ડક્ટર આપે, આવી બે ત્રણ બેટરી આપે, પ્લસ માઇનસ અલગ અલગ હોય એવી રીતે, બરાબર છે. તો દાખલા આવા પૂછશે તો તમને ફરજિયાત આવડી જવા જોઈએ. હું અહીંયા આટલો એક દાખલો ગણાવું છું, બરાબર. કિર્ચોફનો બીજો નિયમ જેને આવડશે એને કોઈ વાંધો આવશે નહીં. બસ એક નવું પદ યાદ રાખજો, માઇનસ એલ ડી આઈ બાય ડીટી, જેમાં ડી આઈ બાય ડીટીની કિંમત રકમમાં જે આપી હોય એ પ્રમાણે મૂકી દેવી, બરાબર. ઓકે, ચલો આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ, મોસ્ટ આઈએમપી દાખલો. આ ચેપ્ટરમાં બધા જ દાખલા લગભગ લગભગ પૂછાયેલા છે, અથવા મેક્સિમમ ચાન્સ ધરાવે કે પૂછાય તમારા પેપરમાં આવા આ ટાઈપના દાખલા. 100% તમને ડેફિનેટલી જોવા મળશે, બરાબર છે. તો ભાઈ વિશ્વાસ રાખજો, દાખલા આઈએમપી છે. ચલો શું છે ક્વેશ્ચન, ચલો અને ક્વેશ્ચન સમજીને કરજો, બાકી ગોખતા નહીં, બાકી મેળ નહીં પડે. ચલો આગળ વધીએ. આપણે શું કીધું, જો ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ સમય સાથે નીચેના આલેખ મુજબ બદલાય છે. શું કહે છે ફરીથી વાંચીએ આપણે, ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ સમય સાથે નીચેના આલેખ મુજબ બદલાય છે. દેખાય છે આપણને, આપણને કોનો આલેખ આપ્યો છે? પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ દેખાય છે. પ્રવાહ વિરુદ્ધ કરંટ આઈ વર્સિસ સમય ટી નો આલેખ આપેલો છે. એમાં તમે જોઈ શકો છો કરંટ અચલ નથી, કે પેલા કરંટ ધીમે ધીમે વધે છે, પછી અચલ થઈ ગયો, પછી પાછો ઘટીને ઝીરો થઈ ગયો, ફરી પાછો વધ્યો, ફરી પાછો ઘટ્યો, ઝીરો થઈ ગયો, ફરી પાછો વધે છે. આ પ્રમાણે આપણને અલગ અલગ સમય, ટી વન સમય કરંટ મહત્તમ છે, ટી ટુ એ કરંટ મહત્તમ છે, ટી થ્રી સમય કરંટ ઝીરો છે, ટી ફોર પાછો મહત્તમ છે, ટી ફાઈવ ફરી પાછો ઝીરો છે, અને ટી સિક્સ ફરી પાછો મહત્તમ થયું. આ પ્રમાણે કરંટ છે એ પોતાની રીતે બદલે છે, બરાબર છે. તો ક્વેશ્ચન એમ છે, તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે મળતા પીડી વિરુદ્ધ ટી નો આલેખ દોરો. શું શોધવાનું છે આપણે? ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે મળતો પીડી. તો આપણને ખબર છે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે પીડી કેટલો મળે, હમણાં કરાયું છે. કરંટ વહે છે કોઈ સમયે, આ કરંટ અચળ નથી. તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે પીડી સૂત્ર શું આવશે? એપ્સુલા બરાબર માઇનસ એલ ડી આઈ બાય ડીટી. શું આવશે? માઇનસ એલ ડી આઈ બાય ડીટી. વિચારો આ ડી આઈ બાય ડીટી શું કહેવાય? આલેખ નો ઢાળ. કઈ આલેખ નો ઢાળ? આઈ વિરુદ્ધ ટી નો ઢાળ. કોનો? આઈ વિરુદ્ધ ટી નો ઢાળ. મતલબ શું થયો? કરંટ વિરુદ્ધ સમયને યાદ કરું, તમને શીખવાડ્યું છે. પહેલા વિકલનને લેવા દેવા છે આલેખના ઢાળ સાથે, આવું શીખવાડ્યું છે. બીજા વિકલનને લેવા દેવા છે આલેખની વક્રતા હારે, અને સંકલનને લેવા દેવા છે આલેખના ક્ષેત્રફળ સાથે. આ બધી વસ્તુ ધોરણ 11 માં વ્યવસ્થિત શીખવાડેલી છે. તો અહીંયા કોનો આલેખ છે? પ્રવાહ વિરુદ્ધ સમયનો. કોનો આલેખ છે? પ્રવાહ વિરુદ્ધ સમયનો. તો પ્રવાહ વિરુદ્ધ સમયના આલેખ માટે ઢાળ શું હોય? ડી આઈ બાય ડીટી. ટૂંકમાં લખાશે અહીંયા. માટે સાબિત શું થયું? આ એપ્સિલન શું છે? ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ. સૂત્ર શું આવી ગયું? ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલો હશે? માઇનસ એલ ગુણ્યા શું આવશે અહીંયા? આઈ વિરુદ્ધ ટી નો ઢાળ. હવે આપણને એલ તો રકમમાં આપ્યું નથી, પણ આપણે ખાલી શું કરવાનું છે? શું કરવાનું છે? મારે એપ્સુલાનો આલેખ દોરવાનો છે. કોનો આલેખ દોરવાનો છે? એપ્સુલાનો આલેખ. ટૂંકમાં ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વોલ્ટેજનો આલેખ શું આવે એ આપણે દોરવાનું છે. તો શું આવશે? એલ કેવું હોય? એલ કેવું હોય? એલ હોય અચળ. શું હોય? એલ કેવું હોય? અચળ હોય. તો સાબિત થયું એપ્સુલા એસ પ્રપોઝિટિવ શું આવશે? બોલો, એપ્સુલા પ્રપોઝિટિવ શું આવશે? માઇનસ ગુણ્યા આઈ વિરુદ્ધ ટી નો ઢાળ. ટૂંકમાં આઈ વિરુદ્ધ ટી નો ઢાળ જે છે, આઈ વિરુદ્ધ ટી ના આલેખનું જે ઢાળ છે, એ ઢાળનું ઋણ મૂલ્ય. ભાઈ ખાસ યાદ રાખજો, આગળ માઇનસનું લેવાનું છે. એ ઢાળનું ઋણ મૂલ્ય શું આપશે મને? ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ આપશે. ફરીથી કહું છું ડી આઈ બાય ડીટી નો મતલબ એમ થાય આઈ વિરુદ્ધ ટી ના આલેખનો ઢાળ. આગળ શું છે? આગળ ગુણાકારમાં એલ છે ને, આગળ ગુણાકારમાં માઇનસ છે. એલ કેવું હોય? અચળ હોય. કારણ કે એક વખત ગૂંચલું બની ગયું એના માટે એલ અચળ હોય. મેં તમને પહેલા શીખવાડેલું છે. તો વધુ શું માટે? આગળ વધુ માઇનસ. મતલબ શું થયો? કે આઈ વિરુદ્ધ ટી ના આલેખના ઢાળ લઉં, એનું પાછું ઋણ મૂલ્ય લઉં, અને એને ગુણ્યા ઇન્ડક્ટર કરું ઇન્ડક્ટન્સ, તો મને શું મળશે? ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ મળશે. હવે ઇન્ડક્ટન્સ તો ગમે એટલું હોઈ શકે, મારે અહીંયા એપ્સિલોન મૂલ્યનું કોઈ કામ નથી. મારે કામ કોનું છે? એના આલેખનું કામ છે. તો આલેખ કોના પર ડિપેન્ડ કરશે? એનો આલેખ ડિપેન્ડ કરશે આઈ વિરુદ્ધ ટી ના આલેખના ઢાળના ઋણ મૂલ્ય પર. તો આઈ વિરુદ્ધ ટી ના આલેખનો ઢાળ જો અચળ, તો એપ્સિલોન પણ અચળ. ટૂંકમાં કરવાનું શું? તમારે કેન્દ્ર કરવાનું, આજે આલેખ આપ્યો છે એનો ઢાળ શોધવાનો છે, અને ઢાળ જે મળે એની આગળ મૂકવાનું છે માઇનસ. તો શું મળશે? એપ્સુલાનો આલેખ મળે. જેમ કે જુઓ, ચલો પહેલો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા સમય કેટલો? ઝીરો. ઝીરો થી ટી વન જુઓ, ઝીરો થી ટી વન કરંટ કેવો? કરંટ વધે છે ઘટે છે? કરંટ વધે છે. ઢાળ છે ધન કે ને? અહીં જુઓ આ ભાગમાં ઢાળ કેવો? કોનો ઢાળ? આઈ વિરુદ્ધ ટી નો ઢાળ. કેવો? ધન. ઢાળ ધન ને કેવો વધે? અચળ છે. કેવો ઢાળ છે? અચળ ઢાળ છે. વિચારો શેને ઢાળ અચળ દેખાય છે? સમગ્ર લીટી પર, ટૂંકમાં એક સુરેખ રેખા પર, દરેક પોઈન્ટ પર ઢાળ કેવો? અચળ હોય. આ ઢાળ અચળ છે. તો અહીંયા ઢાળ અચળ મેળો. ઢાળ કેવો છે? અચળ. એટલે કેવો? ધન છે. યાદ કરો ભાઈ, ખૂણો લઘુ કોણ હોય તો ઢાળ ધન હોય, ખૂણો ગુણો કોણ હોય તો ઢાળ ઋણ હોય. કારણ કે ઢાળ શું છે એક્ઝેક્ટલી? ઢાળ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા. ટેન પહેલા ચરણમાં ધન હોય, બીજા ચરણમાં ઋણ હોય, તમને ખબર છે.
तो અહીંયા આય વિરુદ્ધ ટી ના આલેખનો આ ઢાળ કેવો છે? ધન છે ને અચળ છે. મારે દોરવાનો છે એપ્સિલોન આલેખ, કોનો વિરુદ્ધ? સમય વિરુદ્ધ, બરાબર છે. તો અહીંયા ઢાળ કેવો? ધન. એટલે ઢાળ છે શું છે? ઢાળ છે એપ્સિલોન છે, પણ ઢાળનું મારે ઋણ મૂલ્ય લેવાનું. આ ઢાળ ધન કે ઋણ? ધન. તો મારો એપ્સિલોન કેવો છે? ઋણ છે. ઋણ પણ કેવું? અચળ કે બદલાય? અચળ. ઢાળ ધન છે પણ અચળ છે. અચળ છે તો એપ્સિલોન પણ અચળ છે. ટૂંકમાં એપ્સિલોન શું છે ભાઈ? લખી દઉં છું, એપ્સિલોન બરાબર શું છે? માઇનસ ટાઈમ્સ ઢાળ. સિમ્પલ, માઇનસ ટાઈમ ઢાળ. ઢાળ અચળ તો એપ્સિલોન અચળ, ઢાળ ધન તો એપ્સિલોન ઋણ, ઢાળ ઋણ તો એપ્સિલોન ધન. ઢાળ ધન છે અચળ છે, તો એપ્સિલોન અચળ તો છે, પણ ઢાળ ધન છે તો એપ્સિલોન આવશે માઇનસ. તો કઈક આવો આલેખ આવશે, પેલા આવો આલેખ આવ્યો બરાબર શરૂઆતમાં ટી વન સમય સુધી. ચલો આગળ વધીએ. ટી વન થી ટી ટુ શું છે? કરંટ કેવો થઈ ગયો? અચળ. કરંટ થઈ ગયો તો ઢાળ કેટલો? ઝીરો, બરાબર ને? કે ઢાળ દેખાતો નથી, સીધી વાત છે. હોરિઝોન્ટલ લાઈન છે, થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો, ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તો ઢાળ કેટલો? ઝીરો. તો અહીંયા આલેખ આવો આવશે, ઢાળ ઝીરો, તો ભાઈ એપ્સિલોન ઝીરો, બરાબર ને? જેવો ઢાળ છે એવું થશે. ચલો આગળ વધીએ. અહીંયા ઢાળ કેવો છે? ઢાળ અચળ છે, બદલાય છે. ઢાળ તો અચળ છે, આખી લાઈન પર ઢાળ કેવો છે? અચળ. આ ખૂણે થીટા છે, આ જગ્યાએ થીટા, આ પોઈન્ટ પર થીટા, દરેક જગ્યાએ થીટા સરખો જ છે. તો દરેક પોઈન્ટ, દરેક આખી લાઈન પર ઢાળ કેવો? અચળ છે. ઢાળ અચળ છે, પણ ઢાળ છે ભાઈ ઋણ. કેવો ઢાળ છે? ઋણ. ખૂણો બનશે એક્સ અક્ષ સાથે કેવો? લઘુકોણ, સોરી ગુરુકોણ બનશે. ઢાળ થઈ ગયો ઋણ, તો એપ્સિલોન કેવો છે? ધન આવશે. ભાઈ આ બધી વસ્તુ ચેપ્ટર નંબર 3 અને 4 ધોરણ 11 ગતિમાં શીખવાડેલી છે. ગતિ વાળા ચેપ્ટર બધું શીખવાડે, ઢાળ લેવો કેમ, ક્યારે ધન લેવો, ક્યારે ઋણ લેવો, બધું શીખવાડેલું છે. તો આ કેસમાં ઢાળ અચળ છે પણ ઋણ છે, એના આગળ માઇનસ મૂકો તો એપ્સિલોન કેવો આવશે? એપ્સિલોન આવશે ધન અને અચળ. તો કે કાલે ખાવો કે ખાવો છે. ચલો આગળ, આપણે T3 પર પહોંચી ગયા. T3 પર આપણે જોયું, T3 થી T4 વચ્ચે ઢાળ કેવો છે? અચળ છે. તો ઢાળ અહીંયા અચળ છે, ઢાળ અચળ છે, કેવો છે? ધન છે. તો એપ્સિલોન કેવો આવશે? એપ્સિલોન આવશે ઋણ. તો T3 થી T4 અહીંયાથી અહીંયા, બરાબર ને? ઢાળ ધન તો એપ્સિલોન આવશે ઋણ. તો કંઈક આલેખ આવો કંઈક હોઈ શકે, બરાબર? ડિપેન્ડ કરે કે આ વેરિએશન કેટલું થાય છે. હવે આપણે ખાલી આલેખ જ દોરીએ છીએ, તો આ ભાઈ આ લીટી બધી છે એ કહે છે કે એક લાઈન પર જ આવે. ડિપેન્ડ કરે કોના પર? માઇનસ એલ ઇન્ટુ આ ઢાળ પર. આપણે ખૂણો તો કાંઈ પહોંચે નહીં, એટલે આપણે એપ્રોક્સિમેટ આલેખ દોરીએ છીએ. ધારો કે આ પ્રમાણે દોરી લઉં છું આલેખ, બરાબર? આલેખ પ્રમાણે આલેખ મળશે. T3 થી T4 વચ્ચે ઢાળ અચળ, એપ્સિલોન અચળ. ચલો આગળ વધીએ. T4 થી T5 વચ્ચે ઢાળ કેવો છે? અચળ છે. ઢાળ અચળ છે, પણ છે કેવો? ઋણ છે. કેવો છે? ઋણ. તો એપ્સિલોન કેવો છે? ધન આવશે. તો T4 થી T5 ઢાળ અચળ ને ઋણ, એપ્સિલોન આવ્યું ધન. ઓકે, આગળ વધીએ. T5 થી T6 ઢાળ અચળ કે બદલે? ઢાળ અચળ છે. ઢાળ અચળ છે ને કેવો છે? ધન છે. તો એપ્સિલોન કેવો આવશે? ઋણ. T5 થી T6 ઢાળ આ પ્રમાણે આલેખ આવશે. તો બધા પોઈન્ટને જોડીએ આપણે તો કંઈક આલેખ આવો મળશે. જોકે આમ જોડી ના શકાય, ડોટેડ લાઈન દોરવી પડે, પણ હવે ચાલશે, બરાબર છે? તો આપણને કંઈક આવો આલેખ તમને મળશે. તો આ તમારો જવાબ થઈ ગયો, બરાબર છે? ટૂંકમાં આ બધી વસ્તુ ડિપેન્ડ કરે ઢાળ પર. ઢાળ અચળ તો એપ્સિલોન અચળ, ઢાળ ધન તો એપ્સિલોન ઋણ, ઢાળ ઋણ તો એપ્સિલોન ધન. બસ આટલી ખબર પડે તો દાખલો સોલ્વ થઈ જાય. હજી કહું છું, માઇનસ ભૂલતા નહીં. એક ઓપ્શન કેવો આપ્યો ખબર છે? આ માઇનસ લીધા વગરનું. ટૂંકમાં માઇનસ નો લો, જે આલેખ આવે એવો ઓપ્શન 100% આપ્યો જ હોય, એટલે રોકડા 5 માર્ક જવા માટેનો ઓપ્શન એ રહેશે. પણ આ ટૂંકમાં આમાં માઇનસ કન્સિડર કરવાનું છે, મગજમાં રાખવાનું છે, માઇનસ ભૂલવાનું નથી. ચલો તો દાખલો સોલ્વ થાય છે. દાખલો ઘણો ઇઝી છે. આવા દાખલામાં રોકડા માર્ક્સ આવે, કોન્સેપ્ટ ખબર હોય તો, બરાબર? આપણે આગળ વધીએ. હવે ચલો નેક્સ્ટ. આપણે હવે હું થિયરી સાબિત નથી કરતો, તમને બધાને ખબર જ હશે, એટલે માટે સાબિતી આપી નથી. બાકી આપણે જે સૂત્ર ભણ્યા હમણાં, એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ ડીએ બાય ડીટી, આ સૂત્રનો યુઝ કરીને આરામથી સાબિત થઈ શકે એવું કે માનો કે કોઈ સમયમાં એલ ઇન્ડક્ટરમાં કોઈ સમયે આઈ જેટલો પ્રવાહ વહે છે, તો એ સમયે જ્યારે ક્યારે કરંટ જ્યારે આઈ છે ત્યારે ઇન્ડક્ટરમાં કેટલી ઉર્જા સંગ્રહાય? ઇન્ડક્ટરના ગુચલામાં સંગ્રહાયેલી ઉર્જા કેટલી હશે? હાફ એલ આઈ સ્ક્વેર. અને આ ઉર્જા સંગ્રહાય ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે, હજી કહું છું, બરાબર છે? ઉર્જા ઈ બરાબર શું આવશે? હાફ એલ આઈ સ્ક્વેર. આપણે આગળ ભણી ગયા છીએ એસી વાળા ચેપ્ટરમાં. સાબિતી બહુ સિમ્પલ છે. સાબિતીમાં શું છે? હવે મેં સાબિતી તમને કહું છું, બરાબર કેમ કરવાની. જસ્ટ તમને પહેલા કહી દઉં કે અહીંયા કેમ લખું સર, કોઈ સમય આ કેમ અંડરલાઈન કરવી પડે છે? યાદ કરો, હમણાં કીધું હતું ઇન્ડક્ટર છે, ઇન્ડક્ટર બરાબર આ પ્રમાણે ઇન્ડક્ટર છે, એમાંથી આ જેટલો કરંટ પસાર થયો, તો ઇન્ડક્ટરનો એક આ છેડો અને એક આ છેડો વચ્ચે પીડી કેટલો હશે? પીડી હશે માઇનસ એલ ડી આઈ બાય ડીટી. તમે જોવો એ પદ કયું છે, અહીંયા એલ ઇન્ટુ આઈ નથી આવતું, એલ ઇન્ટુ ડી આઈ બાય ડીટી આવે. ટૂંકમાં કરંટનો ફેરફાર આવે છે સમય આરે. જો કરંટ અચળ થઈ ગયો તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે ઈએમએફ ઝીરો, અને ઈએમએફ ઝીરો તો ઉર્જા ઝીરો. ટૂંકમાં યાદ રાખજો, ઇન્ડક્ટરને કામ કરવા માટે શું થવું જોઈએ? ટૂંકમાં ઇન્ડક્ટરને કામ, ટૂંકમાં ઇન્ડક્ટર છે એમાં બે છેડા વચ્ચે પીડી થવા માટે, પીડી હોવા માટે કન્ડિશન શું છે? ઇન્ડક્ટરમાંથી જે પ્રવાહ પસાર થાય છે એ સતત બદલાતો હોવો જોઈએ સમયારે, અચળ હોવો જોઈએ. અને અચળ થઈ ગયો તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે પીડી ઝીરો છે. એટલે લખ્યું છે આ જે કરંટ છે એ અચળ નથી, આ કરંટ અચળ નથી, સમય સાથે અચળ નથી, આ કરંટ સમય સાથે બદલાય છે, બદલાય છે.
करंट समय साथ केवो छे बदलाय छे, अचल नथी, करंट अचल नथी। हवे करंट अचल न होय तो एमां संगड़ायेली ऊर्जा पण अचल ना होय। कारण शुं छे? सूत्र सीधू छे, हाफ एल आई स्क्वेर, हाफ केवा अचल, एल केवा अचल, पण करंट बदलशे तो ऊर्जा बदलशे, याद राखजो, बराबर छे। तो ઇન્ડક્ટરમાં કોઈ સમય, જો લખું ચોખ્ખું લખું છે, કોઈ સમયે આઈ જેટલો પ્રવાહ પસાર થતો હોય ત્યારે ઇન્ડક્ટરમાં સંગ્રહાયેલી ઊર્જા આવશે હાફ એલ આઈ સ્ક્વેર, બરાબર છે। લખું છું, આ ઊર્જા જે તે સમયના પ્રવાહ આઈ પર ડિપેન્ડ કરશે, કારણ કે ઇન્ડક્ટરમાંથી પેલા અવરોધ જેવું નથી કે અવરોધમાંથી એક સરખો પ્રવાહ વહેતો, ઇન્ડક્ટરમાં એવું નથી। ઇન્ડક્ટરમાં દરેક સમયે પ્રવાહ અલગ અલગ હોય એ હોવો જરૂરી છે, બાકી પીડી ઝીરો થઈ જશે, બરાબર ને। હવે સાબિતી, સાબિત કેમ કરવાનું કે ભાઈ ચલો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે પેઢી આટલું હોય, બરાબર છે। હવે મારી પાસે આ વોલ્ટેજ મળ્યું, આટલું વોલ્ટેજ ઉત્પન્ન થયું તો વોલ્ટેજના કારણે પાવર મળે કે ના મળે? એટલે પાવર આરામથી મળે, પાવર સૂત્ર શું છે? પી બરાબર વી આઈ, શું છે? પી બરાબર વી આઈ, પણ એ પાવર તમને કોઈ ઇન્સ્ટન્ટ મળશે, માને બે બાજુ આઈ વડે ગુણ નાખો, બરાબર છે। પછી જે પદ આવશે એનું સિમ્પલ સંકલન કરો તો તમને શું મળે? તમને મળશે આ તમને કોઈ સમયે મળશે, એનું સંકલન કરો તમને શું મળશે? આખા સમયગાળામાં આટલી ઊર્જા સંગ્રહ પામી હશે, બરાબર, ટૂંકમાં હાફ એલ આઈ સ્ક્વેર એવું સાબિત આરામથી થઈ જશે। ઓકે, ચલો બીજું એક વસ્તુ પણ તમને ખબર છે, આપણે આ ભણી ગયા છીએ વિદ્યુત ચુંબકીય તરંગ, બરાબર, આવું આપણે ભણ્યા હતા કે કોઈ વસ્તુ છે એમાં ચુંબકીય ઊર્જા સંગ્રહ પામી હોય, બરાબર છે, તો એ ચુંબકીય ઊર્જાના કારણે એમાં ચુંબકીય ઘનતા કેટલી, ચુંબકીય ઊર્જા ઘનતા, શું ભણ્યા હતા આપણે? ચુંબકીય ઊર્જા ઘનતા બી સ્ક્વેર બાય ટુ મ્યુ ઝીરો, તમને યાદ હશે આ વસ્તુ। અને આપણે ભણ્યા હતા વિદ્યુત ઊર્જા ઘનતા, યાદ છે ને, હાફ હાફ ઈ સ્ક્વેર ઈ આર, સોરી એપ્સિલોન ઝીરો, બરાબર, ભણ્યા હતા આપણે હાફ એપ્સિલોન ઝીરો ઈ સ્ક્વેર, આપણે ભણી ગયા છીએ। આ થઈ ગઈ વિદ્યુત ઉર્જા ઘનતા, અને આ છે ચુંબકીય ઉર્જા ઘનતા, સૂત્ર ડાયરેક્ટ યાદ રાખવાનું છે। ઉર્જા ઘનતા કોને કહેવાય? ઇન્ડક્ટરમાં કેટલી ઉર્જા સંગ્રહ પામી છે ભાંગ્યા કેટલા કદમાં સંગ્રહ પામી છે, બરાબર છે, ટૂંકમાં કદ આરે લેવા દેવા છે ઉર્જા ઘનતાને, ટૂંકમાં ઇન્ડક્ટરમાં સંગ્રહાયેલી કુલ ચુંબકીય ઉર્જાને અનુરૂપ ઉર્જા ઘનતા, ટૂંકમાં કહેવાશે રો, આપણને ખબર છે રો છે શું છે? ચુંબકીય ઉર્જા ઘનતા, સૂત્ર શું આવશે? કુલ વિદ્યુત ક્ષેત્ર, સોરી કુલ ઉર્જા ઇન્ડક્ટરમાં સંગ્રહાયેલી કુલ ઉર્જા ભાંગ્યા ઇન્ડક્ટરનું કદ, ટૂંકમાં કેટલા વોલ્યુમમાં, કેટલા કદમાં આ ઉર્જા ઇન્ડક્ટરમાં સંગ્રહ પામી છે, તો આ પણ આરામથી સાબિત થાય છે, તમને યાદ છે, એટલે સાબિત થાય બી સ્ક્વેર બાય ટુ મ્યુ ઝીરો। હકીકત મ્યુ ઝીરો ના આવે, મ્યુ ઝીરો શું છે? ઇન્ડક્ટરની અંદર ખાલી માધ્યમ કયું હોય, શૂન્ય અવકાશ હોય અથવા હવા હોય તો આવે, બાકી બીજું કોઈ માધ્યમ હોય તો શું આવશે? બી સ્ક્વેર બાય ટુ મ્યુ, સૂત્ર શું આવે? બી સ્ક્વેર બાય ટુ મ્યુ, એ મ્યુ શું છે? ઇન્ડક્ટરની અંદરનું પ્રેઝન્ટ જે માધ્યમ છે એ આવશે। તો અહીંયા બહુ સિમ્પલ થઈ રહી છે આ બંને, બરાબર, તમને સૂત્ર ડાયરેક્ટ યાદ છે, યાદ રાખો। તો ઇન્ડક્ટરમાં સંગ્રહાયેલી ઉર્જા હાફ એલ આઈ સ્ક્વેર, ઇન્ડક્ટરમાં સંગ્રહાયેલી ઉર્જા ઘનતા તો આવશે બી સ્ક્વેર બાય ટુ મ્યુ ઝીરો, બરાબર છે। ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે પીડી કેટલો હશે? એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ ડી આઈ બાય ડીટી, એટલે ડી આઈ બાય ડીટી આવે છે, એટલે કરંટમાં ચેન્જ થવો જોઈએ સમય આરે, તો જ પીડી હશે, પીડી વગર હશે નહીં।